हालेलुया हालेलुया सगळ्याने ખ્રિસ્તાનામાં સલામ સલામ ફરીથી પ્રભુ આપણે એકઠા કર્યા છે અને પ્રભુ આપણે જીવન આપ્યું છે શ્વાસ આપ્યો છે અને પ્રભુ આપણે પ્રેમ કરે છે એટલા માટે આપણે હજુ સુધી જીવતા છે અને પ્રભુનું વચન કહે છે કે કોઈનો નાશ ન થાય પણ સગળા પ્રશ્ચાતાપ કરે સગળાને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય માટે પ્રભુ આપણને શ્વાસ આપે છે જીવન આપે છે એમ નથી કે આપણે ખાઈએ છીએ પીએ છીએ એટલા માટે પણ પ્રભુની મહેરબાનીમાં આપણે જીવીએ છીએ પ્રભુ આપણા માટે બહુ બધા ઈરાદા યોજનાઓ રાખે છે અને આપણે એ સમજી જઈએ પ્રભુ ઈચ્છે છે આમેન પ્રભુજન વાંચતા પહેલાં આપણે પ્રાર્થના કરીએ આપણે આંખો બંધ કરીએ અમારા જીવતા પિતા અમે પ્રભુ સુ ખ્રિસ્ત ના નામમાં તમારી પાસે આવીએ છીએ અમે આભાર માનીએ છીએ અમને ફરતી એકઠા કર્યા માટે અને પ્રભુ અમારી મુલાકાત લો અમે ઈચ્છીએ છીએ અમે પ્રાર્થના કરીએ છીએ જેમ તમારું છે કે છે માણસ કેવળ રોટલીથી નહીં પણ તમારા મુખમાંથી નીકળતા દરેક વચનથી જીવશે અમે અવાજને સાંભળવા માંગ્યા છીએ અને જીવન પામવા માંગીએ છીએ હા પ્રભુ તમારા વચન પર અમે વિશ્વાસ કરીએ છીએ કે માણસ રોટલીથી નથી જીવતો પણ તમારા વચનથી જીવે છે અમને આશાની જરૂર છે તાજગીની જરૂર છે બુદ્ધિની જરૂર છે સમજણની જરૂર છે માર્ગદર્શનની જરૂર છે તમારા ઉત્તમ આત્માની સંગતની જરૂર છે અમને પ્રકાશની જરૂર છે હા પ્રભુ હતાશા નિરાશા દૂર થાય અમે ઈચ્છે છે અમને બરકત મળે એ અમારી પ્રાર્થના છે હા પ્રભુ અમારા પાપોની માફી મળે એ અમારી પ્રાર્થના છે અમારી જરૂરિયાત તમે જાણો છો તમારા વચનો મારફતે વાત કરો અમારી જરૂરિયાત પૂરી કરો પિતા ખ્રિસ્તમાં સાંભળો પવિત્ર આત્મા મદદ કરો દરેકને આશીર્વાદ આપો પ્રાર્થના સાંભળો આમેન આમેન હાલેલુયા હાલેલુયા માત્ર સુવાર્તા તેનો 10મો અધ્યાય 8મી કલમ 108 10મો અધ્યાય 8મી કલમ અને આ જેમ પ્રભુએ પોતાના શિષ્યોને કીધું કે માદાને સાજા કરો ભૂતોને કાઢો રક્તને શુદ્ધ કરો મોયલાને ઉઠાડો તમે મફત પામ્યા મફત આપો આમેન અને જ્યારે મફત આપવાની વાત આવે તો આપણને એમ થાય કે યાર આ વસ્તુ ના હોવી જોઈએ મફત તો કોઈને અપાય મફત તો કશું મળતું નથી હા પણ પ્રભુએ જે સમજાવ્યું કે તમારે તો શિષ્યો તમે ખ્રિસ્તી લોકો મારી પાસે ચાલનારા તમારે મફત લૂંટાઈ જવાનું અને મફત આપો આ જે મફતની પ્રભુએ વાત કરી તો ઘણા લોકો જે આપનારા છે તેઓ બહુ ખુશીથી આપે છે અને બધાને સાલ ઓળાવે છે અને બધાને બહુ બધું આપે છે એ કદાચ અભિમાનના કારણે આપતા હોય લે ભાઈ 10 રૂપિયા હું માગે તો 100 લઈ જા એમ આપણે ઘણા જે એવા લોકોને જોઈએ છે કે જે લોકો લૂંટાઈ દે છે પણ કદાચ એમના હૃદયમાં એ અભિમાન હોઈ શકે ઘણા લોકો એટલા માટે આપે છે ભાઈ મને કંઈ કામનું નહીં એટલે લેતો જા અને આપણે લાગે જો બાઇબલનું વચન કહે છે આપી દે છે આ તો મફત આપી દે છે પણ આપણને પછી ખબર પડે હાલો આ તો એની પાસે બે હતા બહુ બધા હતા બધા બૂટ હતા બધા કપડાં હતા તે આ તો અમારા બરોડામાં છે અને બધી ઘણી જગાએ છે નેકી કી દિવાલ કદાચ સાંભળ્યું હશે આ કપડાઓ તો અહીંયા ભરીપૂરીને આપે છે કોઈ કદાચ કોઈનો અવસાન થઈ જાય તો કે આના છોકરાના કપડાં આવતા નથી આ દાદાના કપડાં આવતા નથી આ કાકાના કપડાં આવતા નથી એટલે બધાને આપી દઈએ એમ બધા લોકો મફત આપે છે પણ કદાચ હોય કે એમની પાસે બહુ બધું હોય એટલા માટે આપતા હોય ભાઈ અમારો ઉપયોગમાં નથી એટલા માટે આપીએ છીએ ઘણા લોકોને આપવાનું ગમતું હોય છે આમ અભિમાન આવતું હોય છે કે યાર આમ મને ગમે છે આપવાનું ખવડાવવાનું ઘણી વાર કોઈને ગમતું હોય છે આ કોઈને આપવાનું ગમતું હોય છે એમ પ્રભુનું આ વચન આવે કે મફત આપો તો આ લોકો કહે ભાઈ આ તો બહુ સારી વાત છે અમે બી બહુ મજા આવે છે આપવાની ઘણા લોકો આપતા હોય છે અમે લોકો જ્યારે પૂર આવેલું ધરતીકંપ થયેલા એ સમયોમાં પણ અમે લોકોને બહુ બધું મળેલું તો અમે લોકો ટ્રકોલમાં જઈને લોકોને બિસ્લેરી બાટલ આપતા હતા એ અમારા બાપનું એવી રીતના આપતા હતા લોકો લાગે આપ્યા આપવા આવ્યા છે પણ અમને ખબર હતી કે આ તો ફોરનથી આવક આવેલી છે એ બધાને વેચવાનું છે અને બધાને મફત બધાને આપતા હતા તો એ ગમે આમ આપણ લેતો જાઓ લેતો જાઓ ફૂડ પેકેટો આપતા હતા ઘણા લોકો એવા હોય છે કે પોતે ભૂખા રહે અને બીજાને ખવડાવે આ પણ એક સારો સ્વભાવ હોય પણ પ્રભુએ કીધું કે તમે આપો એ આપવાથી આપણી નમ્રતા છે દેખાય છે કે તમે કેટલા જતું કરો છો તમે કેટલા ઉદાર છો અને પ્રભુ આપણો ઉદાર સ્વભાવ ઈચ્છે છે કે તમે આપતા શીખો આપણા જે ભારતના પાવડા હોય છે કેવા હોય છે જોયા છે આમના હોય ને
અને લેનારા કે આપનારા છે, અને ફોરેનમાં હશે ને તો આમ નાખે અને લાત મારે, જોયા છે, આમ કરીને ભરે. અને એ ફોરેન ના પાવડા હોય, આપણા ભારતીય તો બધા આમ પાવડા હોય, લેનારા પાવડા હોય. પ્રભુએ કીધું કે તમે આપતા શીખો. ખ્રિસ્તીઓ ને પ્રભુ એના શિષ્યોને પ્રમાણે કે છે, હું તમને આજ્ઞા આપું છું. આપણા આપણે પ્રભુને માનીએ છીએ, આપણે પ્રભુ છે, તો એ પ્રભુની આજ્ઞા પાળવી આપણે જોઈએ. અને જ્યારે આપણે મફત આપીએ છીએ તો દેખાય છે કે આ ખ્રિસ્તી માણસ છે, આ ખરેખર પ્રભુ કહે છે કે આ મારો શિષ્ય છે. અને આપણે મફત આપવાનું ગમતું નથી, પણ પ્રભુએ આપણા આપણને જે આજ્ઞા આપી કે તમે મફત પામ્યા, મફત આપી હોય તમને, એ મફત આપો. અને જ્યારે આપણે આપતા શીખીએ છીએ, આપીએ છીએ, તો આપણે એક સ્વભાવ ઉત્પન્ન થાય છે નમ્રતાનો, એક સ્વભાવ ઉત્પન્ન થાય છે પ્રભુની આજ્ઞા પાળવાનો, એક સ્વભાવ ઉત્પન્ન થાય છે કે હું મારી બુદ્ધિ નથી વાપરતો, પણ આપી દઉં તો કદાચ પ્રભુ મને ફાયદો આપે. અને આપણે આપણા વિશ્વાસને પણ મૂકીએ છીએ. પ્રભુએ કીધું કે મફત આપો, માદાને સાજા કરો, રક્તને શુદ્ધ કરો, મોયલાને ઉઠાડો, ભૂતોને કાઢો, તમે મફત પામ્યા, મફત આપો. આ બધા અધિકાર જો આપણને મળી જાય તો આપણે કહે ભાઈ દાન આપજો, તારા માટે આટલા દૂરથી પ્રાર્થના કરાયા, ભૂત આટલું ભયંકર હતું કાઢ્યું, હા તને આ બધા રોગ તો ના મટે, આ મેં મટાડ્યો. બાઇબલમાં એક સેવક હતો કે જેના પાસે એક કોળી આવે છે અને એવા ઈરાદા રાખે છે કે મને બહુ બધું, મને સાજાપણું આપશે તો હું મારું બહુ બધું આપી દઈશ. અને સાજાપણું મળે છે તો એ જે નામાન કોળી હોય છે સેનાપતિ, એ પોતાના રથમાંથી બધું લાવીને કહે છે, ભાઈ સાહેબ, એલિસા સાહેબ તમે લેતા જાઓ. અને એલિસા કહે છે, ભાઈ જો કશું લેવાનું નહીં, હું મફતવાળો માણસ છું. આપણે ખ્રિસ્તીઓ ઘણીવાર પ્રાર્થનાના પૈસા લેતા હોય છે, લાંબી પ્રાર્થનાના, ઓછી નાની પ્રાર્થના, અમારા એની વાત નહીં કરે, બરોડાની વાત કહું છું. લાંબી પ્રાર્થના કરે, જો મોટું મકાન હોય, બહુ બંગલો હોય, તો સારી સારી પ્રાર્થના કરે, ધન દોલત એમને બહુ બધી મળે, ગરીબ હોય ના તે મુલાકાત ના લે. પણ પ્રભુએ કીધું તમે મફત, એટલે તમે સાયાપણું આપો, પણ મફત આપો, અપેક્ષા ના રાખો. બીજા ભાઈ એવા સેવકો છે કે જે લોકો ઉપવાસ પ્રાર્થના કરે છે આપણા માટે કરતા એ પ્રમાણે, અને પછી આપણે એમને આપવા પડે દાન, અને ના આપીએ તો ગુસ્સે થાય છે, શ્રાપ આપે છે, આની પ્રાર્થના કરાય, ઉપવાસ કરાવ, અને કશું હાલતા નહીં. આ કેવા છો તમે? બાઇબલ કે છે આપો, બાઇબલ તો તમને કહે છે, અમને નહીં કહેતા. સેવકોને જ ખાલી બાઇબલ કહેતું હોય છે, સામાન્ય લોકોને બાઇબલ કશું નથી કહેતું. પણ આપણને પ્રભુએ શીખવ્યું છે કે તમે આપો. હું વાત કરીશ, આ જે મફત છે એટલા માટે આપવું જોઈએ કે જેથી જે લેનારા છે એને ખબર પડે કે આ તું કોઈ પણ જગાએ ખરીદી નહીં શકે, આ તને કોઈ જગાએ નહીં મળે, એટલા માટે તને મફત આપવા માટે પ્રભુએ કીધેલું છે. અને આખા જગતમાં તું ફરશે તો તને આવી વસ્તુ, આવી બાબત તને નહીં મળે. અને આ તો પ્રભુની એક મહેરબાની છે કે એથી જ તને આ મળે છે. કોઈ પાસે બહુ બધા પૈસા હોય, પણ સાયાપણું એવું છે કે બધા પૈસા આપી દો તો એ પ્રભુ આમ ઠેંગો હાલે કે લે નહીં આપો. હમણાં આવતા આવતા વાત કરી, આ જે વાયરસ આવ્યો છે આ નવો નવો છે, કોઈનો ના, કોઈનો નહીં ને, કોઈનો નહીં કે એના પહેલા આવેલો જાત જાતના આવેલા, સૌથી પહેલા આવેલું સુરતમાં આવેલું પ્લેગ આવેલો. અને એ સમયમાં મારા માસીની છોકરીની જન્મી, એના પ્લેગી પાડ્યું. તમે સર્ચ ના મળતા ફેસબુક પર તો આ પ્લેગી, પ્લેગમાં જન્મેલી. લોકો એનું એમાંથી છુટકારા માટે શોધી કાઢી દેવા, તો પ્રભુ કઈ વાત, નવું આલું. પ્રભુ કીધું બર્ડ ફ્લ્યુ આલું, પછી બર્ડ ફ્લ્યુ, સ્વાઇન ફ્લ્યુ, અને જાત જાતના ડેન્ગ્યુ, જાત જાતના મચ્છરો જે આપણા બાપ દાદા સામે હતા કે એને ડેન્ગ્યુ કહેવાય, એ બધા જાત જાતના મચ્છરો પ્રભુએ કીધું લેતો જા. હવે આ તો અમારાથી છૂટવા માંગે છે. હજુ બીજો એવું કહેવાય છે કે 24 તારીખે એપ્રિલમાં એક મોટો પથ્થર, એક બહુ મોટો પહાડ એ આવી રહ્યો છે પૃથ્વી પાસે. પૃથ્વી જે ફરે છે, આમ ફરે છે, તો એ પેલો આવી રહ્યો છે, તો કહે છે આ ફરતા ફરતા ઇન્જિયન આવી જાય, બહુ સ્પીડમાં આવે છે. તો લોકો બચવા માટે બધા પ્રયત્ન કરે છે, પણ પ્રભુની કૃપામાં માણસને સાયાપણું મળે છે, જીવન મળે છે. એટલા માટે પ્રભુ કીધું કે આ બધાને મફત આપો, જેથી એમના મગજમાં આવે કે આ મફત ભેટ છે, આ તમે ખરીદી નથી શકતા, અને આ
તમે દુનિયામાં પણ નહીં મળે, અને આ કેવળ પ્રભુ એ તમારા પર મહેરબાની કરી છે એટલા માટે મફત આપવા માટે અમને આજ્ઞા આપી છે. પ્રેરિતકૃત્ય તેનો ત્રીજો અધ્યાય પહેલી કલમમાં લખેલું છે, પિત્તર અને યોહાન પ્રાર્થના સમયમાં તેઓ મંદિરે જાય છે, અને ત્યાં જન્મથી એક લંગડો માણસ, એના મા બાપ, એના સગાવાલા એને ત્યાં રોજ ભીખ માંગવા માટે બેસાડતા હતા. અને પિત્તર યોહાન પણ જાય છે ત્યારે આ ચોથી કલમ એકી નજરે જોઈને કહ્યું, એના તરફ જોતા હતા, જોઈને કીધું અમારી તરફ જો, પિત્તરે કીધું અમારી તરફ જો, અને આ જે લંગડો હતો એને દ્રષ્ટિ કરી એ બાજુ આશાથી એવો ધ્યાન આપ્યું. છઠ્ઠી કલમ પણ પિત્તરે કીધું, સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે આપું છું. એટલે સોનું રૂપું કિંમતી છે, પણ એ તો તું ખરીદી શકે છે, તારે બધા પૈસા મળ્યા છે, રોજ રોજ મળે છે ને, પણ જે કોઈ જગ્યાએ ના મળે મફત વસ્તુ છે તને આપું છું. અને યેસુ ખ્રિસ્તના નામથી ચાલતો હતા, અને અવાજ ના સાથે જ કે છે, અને જેવડો હાથ પકડીને ઉઠાડ્યો તરત તેના પગમાં અને તેની ઘૂંટીમાં જોર આવ્યું, તે કૂદીને ઉભો હતો. પૈસાથી એ સાયાપણું પ્રાપ્ત ના કરી શક્યો, પણ આ પ્રભુના પરાક્રમમાં થયું. તો પ્રભુ ઈચ્છે છે આ બધું જે મફત છે પ્રભુનું નામ આપણને મળ્યું છે, પણ આપણે લેતા નથી. બહુ દુઃખની વાત છે, પ્રભુના નામનો ઉપયોગ નથી કરતા. શેતાન આવે તો આપણે કહે છે, શેતાન શેતાન દૂર થા, શેતાન શેતાન. આપણે બસ પ્રભુનું જે નામ છે, જે મફત આપણને મળ્યું છે, પરાક્રમી નામ છે, ખ્રિસ્તનું નામ આપણે લેતા નથી. આપણને માફી મળી છે, મફત મળી છે. રોમન પત્ર ત્રીજો અધ્યાય 24મી કલમ લખ્યું છે, 23મી કલમ લખ્યું છે, સગળાએ પાપ કર્યું છે, સગળા દેવના મહિમા વિશે અધૂરા છે, વંચિત છે, પણ ઈસુ ખ્રિસ્તના આશરે આપણને કૃપાદાન છે, અને દેવની મફત ભેટ માફી મળી છે આપણને. અને બાઇબલમાં આઠમો અધ્યાય, રોમન આઠમો અધ્યાય 32મી કલમ લખેલું છે, જેને પોતાના દીકરાને પાછો ન રાખ્યો એ કેમે કેને બધું નહીં આપે, મફત આપશે. પણ આપણે કિંમત નથી, પણ પ્રભુએ બતાવવા માંગે છે કે આ મૂલ્યવાન છે, તમને લાગે છે એમ જ મળે છે, પણ એ કોઈ જગ્યાએ નહીં મળે, એક વાર દેવથી ઈસુ ખ્રિસ્તની કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે. યાકુબના પત્રમાં લખેલું છે, ચોથો અધ્યાય તેની 17મી કલમ, જ્યારે તમારા મંડળીમાં કોઈ આવે અને તેને પાસે ખોરાક ના હોય, અને તમે જુઓ એની જરૂરિયાત છે, એ જરૂરિયાત જોઈને પણ જો તમે એની જોઈને પણ તમે મદદ ના કરો, તો તમારો જે વિશ્વાસ છે, તમારો જે પ્રભુ પર પ્રેમ છે એ શું કામનું? ચોથો અધ્યાય તેની 17મી કલમ, સારું વાંચું છું, કોઈને મળે તો કોઈ મોઢેથી વાંચો. એ માટે જે ભલું કાર્ય જાણ્યા છતાં કરતો નથી તેને પાપ લાગે છે. તમને ખબર છે ભલું કરવું જોઈએ. હવે બીજો અધ્યાય તેની 14મી કલમ, કોઈ કે વિશ્વાસ છે, કોઈ કે છે મારી પાસે હું તો કાર્ય કરું છું, તો અહીંયા આગળ લખી છે 15મી કલમ, હું યાકુબ 2:15 વાંચું છું, જો તમારો ભાઈને અથવા બહેનને ઉઘાડા હોય અને તેમને પૂરતો ખોરાક ના હોય, તમે જુઓ છો છતાં મદદ નથી કરતા, તો તમારો જે પ્રભુ પરનો વિશ્વાસ છે શું કામનો? પ્રભુ આપણને એટલા માટે મફત વાના આપ્યા છે કે આપણે આંખો છે જોઈએ છે શું જરૂર છે એ આપણે કરવું જોઈએ. આપણને ખબર હોય કે ભાઈ કોઈ માદુ છે અને તમારા પાસે સમય છે, પ્રભુએ તમને તમારા પ્રભુ સાથે સંગત છે, તમારા પ્રભુ સાથે તમે માફીમાં ચાલો છો, માફી મળી છે. ઘણા લોકો એવા હોય છે ભાઈ અમને માફી નથી મળી, એટલા માટે અમને લાગે છે મારી પ્રાર્થના નહીં સંભળાય, અને એવો સેવક તમે આવો પ્રાર્થના કરો, તમારો તો પ્રભુ સાથે સંપર્ક છે, તમારી પાસે ખબર છે મારી પાસે પ્રભુ છે, તો તમારે માફી માટે અને સાયાપણા માટે જેની જરૂરિયાત છે પ્રમાણે તમારી પાસે જે છે એ આપવું જરૂરનું છે. આપવાથી શું ફાયદા થાય છે? બીજો કોરંથી 8:15 કલમ લખેલું છે, જ્યારે ઇઝરાયલના લોકો મિસરમાંથી નીકળ્યા ત્યારે તેમના વસ્ત્ર ફાટ્યા નહીં, એમના જોડા પણ ફાટ્યા નહીં. 15મી કલમ ત્યાં લખેલું છે, જેથી જેની જરૂરિયાત જે જરૂર છે અને જેની પાસે નથી અને જેની પાસે છે જેની પાસે નથી
એટલા માટે છે કે જેની પાસે છે એ પોતાના પ્રેમને દેખાડે. પ્રેઝ ગોડ. મને લાગે છે આની પાસે નથી અને મને ખબર છે મારી પાસે છે. મારી પાસે એટલા માટે છે કે પ્રભુ એને આપે, કારણ કે જેની પાસે નથી એ રડે છે. એ પ્રભુ નથી એમ કે છે. જેની પાસે નથી એ શું કરે છે? પ્રભુ તમે નથી, કાં ગયા? તો એને ખબર પડે કે પ્રભુ જીવે છે. આમેન. એટલા માટે આઠમો અધ્યાય વાંચો કોઈ. બીજો કરંથી વાંચું છું, આઠમો અધ્યાય તેની 15મી કલમ. જેમ લખેલું છે, જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહીં, અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહીં. કેમ? કેમ કે તેમની પુષ્કળતાથી જેની અછત છે તે પૂરી પડે છે. આમેન. પ્રભુ આપણને એટલા માટે આપે છે કે આપણે બીજાના માટે આશ્રયના કારણ બનીએ, અને આપણને ખૂટશે નહીં એ આશીર્વાદ છે. આપવાથી ખૂટતું નથી. મારી પાસે બહુ બધું જ્ઞાન છે પણ મને ખૂટ્યું નથી. જો મેં વિચાર્યું હોત કે મારી પાસે બહુ બધા પ્રેક્ટિકલ મળે છે, સમજણ મળે છે, તો કોઈને નહીં આપું ને હું બધાને આગળ બતાવીશ, ડંફાસ મારીશ કે બોલ આનો પ્રશ્ન જવાબ આલ, આનો જવાબ આલ, આનો જવાબ આલ, પણ ના, પ્રભુએ વહેતા શીખ્યું છે. આમેન. પ્રેઝ ગોડ. કૂવો ખલાસ થઈ જાય, સુકાઈ જાય ને કોઈ યાર, કૂવા સુકાઈ જાય ને કોઈ યાર, આપણા અહીંના એવા હોય, પણ આપવાથી ખૂટતું નથી, આપવાથી જગા થાય છે. જો તમે કપડાં આપી દો તો શું થાય છે? એ જૂના કપડાં જાય તો નવા કપડાં અંદર આવે. પણ આપણે ભરી ભરી રાખીએ છીએ. મારા ઘરે વર્ષોથી ટેવ છે અને જૂનું જે સંગ્રહ કર્યું છે કદાચ મ્યુઝિયમમાં બી નહીં હોય. સ્ટેમ્પ જુઓ તો લાખો રૂપિયાની સ્ટેમ્પ છે. જો એ કોઈ વોન્ટેડ આવે, કોઈ કહે કે મને આ સ્ટેમ્પ જોઈએ છે, તો અમે ખોલીને આપીએ કે લે આ 1,00,000ની છે, જોઈએ ને તને. એટલી બધી સ્ટેમ્પ છે, બહુ બધી સ્ટેમ્પ છે, આલ્બમ બનાવેલા છે, બહુ બધું જૂનું જૂનું સિક્કાઓ છે, બહુ બધું ભેગું કરવાનું. 14 પેઢી હવે શોધી કાઢી છે અમે. કેટલી લખેલી છે, હજુ શોધે છે પાછળજી, હજુ પાછળજી, જેની પાસે કદાચ ખબર હોય એ બધું શોધ્યું છે. આપણને માંડ આપણા બા દાદા ને દાદા એટલા જ ખબર હોય. મારા દાદાના દાદા હતા ઉલ્ફીદાસ, તમારા દાદાના દાદા નહીં હોય. પણ આ બધું શોધમ શોધી બસ કે કંઈથી આપણી પેઢી આવેલી છે અને કૈયાનું પાછળનું છે, બહુ બધું શોધે છે. આ બધું જૂનું પણ કોઈ ખબર નહીં કામનું નહીં, પણ બસ આમ કઈ ભાઈ ટાઈમ છે તો આપણે સ્પેન્ડ કરીએ છીએ. આપણને પ્રભુ એટલા માટે આપે છે કે આપણે આપીએ, આપણે ખૂટે નહીં. આમેન. તમારી પાસે હશે તો ખલાસ નહીં થાય, ખૂટશે નહીં. આમેન. જો આપશો તો ખૂટશે નહીં, પણ સંગ્રહી રાખશો તો કીડા પડશે, સડી જશે. એવું ઘણી વાર થાય છે, આપણે ખાવાનું રાખી મૂકીએ છીએ, હા એ નહીં આલું તો શું થાય છે? કેરીઓ કેવી થાય છે? આપણે ખાતા ખાઈ નહીં શકતા અને બાજુવાલાને આપી નહીં શકતા, પણ ધીરે ધીરે ફેંકી પડે છે. કોઈને ખબર ના પડે બાજુવાલા કે કેમ કેરી ફેંકી દીધી, આપી નહીં. એ લોકો જા જોતા કે આના તો બહુ કેરીઓ આવી છે, હા આપશે, અમને આપશે, આપશે, અને આપણે રોજ મુલાકાત લઈએ તો ચહ જ આપે આપણને. લેતા જ આવું કોઈ કહેતું નથી. આપણને ખૂટતું નથી. બાઇબલ એ પ્રમાણે કહે છે, લુકની સુવાર્તા 6 અધ્યાય તેની 38મી કલમ. આપો, પ્રભુ કીધું, ફરીથી કીધું, આપો અને અપાશે. જો તમારું હૃદય આપવાવાળું છે તો યાદ રાખો કે બીજો એક છે કે જેનું હૃદય આપવાવાળું છે. એવું ના સમજો કે તમે એક નવાઈના માણસ છો આપનારા, પણ જેને બુદ્ધિ આપી, સમજણ આપી કે આપો બેટા આપી દે. ઘણી વાર શીખવામાં આવે છે, બેટા આપી દે, આપી દે, આપી દે, આપી દે, આપી દે, આપી દે, બેટા આપી દે, આપી દે. ના, નહીં આપું, આ આપણો સ્વભાવ છે. નાના બાળકો કેના પેદા થાય છે? આમ પેદા થઈ કે આમ પેદા થાય છે? આમ થાય છે કે આમ થાય છે? બાળક જન્મે કેવા થાય છે? આમ હોય. નહીં આપું, નહીં આપું. મરતા કેવા હોય? મરતા આમ મરે, કઈ આમ મરે. પ્રભુ શીખવ્યું આપો, કારણ કે તમારો દેવ છે એ કે છે આપો. એ દેવ એ છે કે જે આપનારો દેવ છે. આમેન. કોઈ પણ વસ્તુ પાછું ન રાખશો,
આપતા શીખો. આમેન. કારણ કે લખેલું છે અને તમારા ખોળામાં તેઓ આશરા ઠાલવશે. જરા કોઈની જરૂરિયાતમાં તમે આપો છો તો સામેનો માણસ શું કહે છે ખબર છે? આભાર આભાર યાર, થેન્ક યુ. હું બીજું વાર આપી દઈશ. હું બહુ ખરેખર તંગીમાં હતો, બહુ ખરેખર ટેન્શનમાં હતો, મને બહુ જરૂર હતું અને તમે આપ્યું, બહુ સારું યાર. હું ઋણ ઋણી રહીશ, હું આપી દઈશ પાછું. અને પ્રભુ તમારું, ભગવાન તમારું ભલું કરે, પ્રભુ તમારું ભલું કરે. આપતા રહે છે, આશીર્વાદ આપતા રહે છે. ખ્રિસ્તીઓએ હંમેશા આપવું, કારણ કે તેઓ આશીર્વાદિત લોકો છે. આમેન. તમને આશીર્વાદ જોઈએ છે તો આપતા શીખો અને મફત આપતા શીખો. બીજી એક વાત જોઈએ છે, ત્રીજો આશીર્વાદ, પુનર્નિયમ તેનો 28 પ્રભુ આપણને ચુમ્માલે આવે. પુનર્નિયમ 28:44 કે છે, તું તે તને ધીરસે, તે તને ધીરસે, પણ તું તેને ધીરસે નહીં. આ ધીરવાળી બહુ ગરીબ શબ્દ છે. તું ઉછીનું આપશે, અને તું લેશે નહીં, તું આપશે આપશે આપશે. હું તને શિર બનાવીશ, પૂછ નહીં. આમેન. તો આપણે આપનારા બસા દેખાય છે. રાજા નહીં બોલાવે, બોલાય આવતા રાજા, રાજાના ત્યાં કોઈ, એટલે પહેલા સમયમાં રાજાઓ ને કોઈ મળવા આવે તો શું કહે? કોઈ ખાલી હાથે ના મોકલે, અને મામાને ત્યાં જાવ તો ખાલી હાથે મોકલે, આપે ને આપે. અને આપણે એમ કહે, આપો આપો. પ્રભુ આપણને મોટા બનાવવા માંગે છે. આપનાર હંમેશા મોટો હોય, લેનાર હંમેશા નાનો હોય. પ્રભુ આપણને આપનાર બનાવાય છે. તું શિર બન, શિર બને છે. કોઈ આપે ને તો એ શિર બને છે, અને નીચે જે લે ને, પગાર જે લેતા હોય ને, એનાથી કશું બોલે સાહેબ ને, પેલો બીજા પગાર વધારી નહીં, એ શિર હોય છે. એટલે હંમેશા આપતા શીખે. આમેન. પ્રભુ આપણને શિર બનાવે. આમેન. આપણે એમ ના કહીએ, તને પ્રભુ કશું નહીં કીધું, પ્રભુ મને જ કીધું છે આપવાનું. તને કોઈ વાર આવો સપના આવ્યું કે આપજે? હા, તમને પ્રાર્થના કહીશ કે પ્રભુ તને એવું બુદ્ધિ આપે કે તું આપવા આપતા શીખે. મને દર વખતે મને જ આવે છે વચન આપવાનું. કારણ કે જે વ્યક્તિ આપે છે એને એમ લાગે છે પ્રભુ એની સાથે વાત કેમ નહીં કરતા, તમે મને જ કહો છો આપો, એને આપવાનું, આપી દે આપી દે. કોઈ યાર એને બી કહો પ્રભુ એ બી આપી દે મને. મારા ઘરમાં પહેલાથી નિયમ હતો કે મારી પાસે જે હોય, મારા ભાઈ પાસે જે હોય, મોટા ભાઈ પાસે, એ મને એવું જ મને આપવા લે આપે. અમે બંને ચડ્ડી સરખી પહેરતા હતા, અમે શર્ટ સરખા પહેરતા હતા, અરે કેસ્યો કીબોર્ડ બી સરખા લાયા, સાયકલ બી એની પાસે જે હોય, બેટ તે બેટ મારી પાસે બી આવે. પ્રભુ એ આપનારો દેવ છે. પ્રેઝ ગોડ. એ અન્યાય કરતો નથી. આપણે કહે મારી પાસે યાર પૈસા આપવાનું તકલીફ થાય છે, સારું તમે આત્મિક માનવ આપો. પ્રભુએ કીધું માથીની સુવાર્તા 23:23 કલમમાં એવું લખેલું છે, તમે જે ફુદીનાનો દશાંશ કહો છો, જીરાનો, પછી સાનો દશાંશ, સુવા સુવા તો સુવા ભાજી ખબર નહીં, સુવાનો પણ તમે દશાંશ કહો છો. તમારા બધું બરાબર છે, પણ માહેની વસ્તુ દાન ધર્મ કરો. માહેની દાન, માહે જે છે, માહેમાં માફી છે, એ એ દાન કરો. તને માફ કર્યો, પણ આપણે તારે આપણે આપતા નથી, માફી નથી આપતા. આ વસ્તુ દાન ધર્મ કરવાની વસ્તુ છે. આપણે માહેની વસ્તુ આપતા શીખે, માફી આપતા શીખે. એવું નહીં કે પગે પડ તો જ માફ કરીશ. ચાલ બોલ, હું તારા બાપ, બોલ બોલ બોલ, તારે માફ કરું. પણ પ્રભુએ એવું આપણે જોયું બાઇબલમાં, એવું કીધું જેશ પણવાલ, એક શરતે લાલ શાક. આપણે પ્રભુએ કીધું માહેની વસ્તુ દાન ધર્મ કરો, અને માહેશ જે છે એ માફી છે. આમેન. લોકોને માફી આપો, લોકોને પ્રેમની જરૂર હોય, લોકોને હુંફની જરૂર હોય, લોકોને સંતોષની જરૂર હોય. પણ આપણે ઘણીવાર લોકોને નિરાશ કરી દેતા છે. આપણે આશાની વાત નહીં આપતા, પણ નિરાશાની વાત કહે છે. હા આવું તો થાય, હવે આ તો હવે આવું બનશે જ, આ તો લાગે છે. આપણે એવું નહીં કહેતા ના ના ભલું થશે, સાવ થશે, એવા આશાસના શબ્દો આપણે આપતા નથી. આપણે કહીએ છીએ હા શાંતિ જાઓ, આપણને ખબર છે મારા પાસે પૈસા છે, મારી પાસે છે, આપી શકું છું, પણ આપણે કરતા નથી. આપણાથી જે બનતો પ્રયત્ન છે કરીએ. અને મહેલી વસ્તુ જે છે, 23:23 કલમ કોઈ વાંચો તો, માથે સુવાર્તા 23:23 કલમ. ઓ શાસ્ત્રીઓ, ફરસીઓ, ડોંગી પણ,
જો શાસ્ત્રીઓ ફરસીઓ જ ખાલી આવું કરતા હતા. એક એક કેટલા રહીના નીકળ્યા દાણા, 10 એક લેતા જાઓ પ્રભુ. હા, બહુ જ ચીપી ચીપી ને બહુ માર્ક થી કરતા હતા. એવું નહીં કે ઉછાલપણી હાલ દઈએ. વાંચો. હા, ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો, પણ નિયમ શાસ્ત્ર ની મોટી વાતો એટલે ન્યાયીકરણ તથા દયા તથા વિશ્વાસ તે તમે પડતા મૂક્યા છે. તમારે આ કરવાને એ પડતા મૂકવા જોઈતા ન હતા. પણ માફી આપતા શીખો, પ્રેમ કરતા શીખો, દયા કરતા શીખો. દયા કરો, પ્રેઝ ગોડ. આપણને પ્રભુએ જે વાનાઓ આપેલા છે, આપણે કહીએ મારી પાસે પૈસા નથી, કહી વાંધો નહીં, પણ તારી પાસે જે જ્ઞાન છે તો જ્ઞાન વેચ. આમેન. પ્રભુએ તમને સુવાર્તા આપી છે તો તમે બીજાને સુવાર્તા તો આપો. આમેન. પ્રભુએ તમને બચાવ્યા છે, તમે બીજાને પણ બચાવો. પ્રભુ આપણને મફત આપેલું છે, જે વાનાઓ આપણી પાસે છે એ આપણે આપતા શીખીએ. આમેન. પ્રભુ આપણને જે આશીર્વાદ આપેલા છે એ આપણે વહેતા શીખીએ, કારણ કે પ્રભુ એટલા માટે આપણને આપેલું છે કે જેથી આપણે બીજાને પણ આપીએ. આમેન. અને જો આપણે આપીએ છે તો પ્રભુ ખુશ થાય છે કે મેં એને એટલા માટે આપ્યું કે મારા જેવો છે કે નહીં. અને આપણે જો વહીવટ નથી કરતા તો પ્રભુ જુએ છે કે અને નહીં આપું, કારણ કે આ તો ઉદાર નથી. જે નળમાં નળ ચાલતો ના હોય ને ત્યાં પાણી આપે કોઈ, એમાં ના લાગે ને, અને કે આ તો બ્લોક થઈ જાય છે. પણ જે નળ બરાબર ખુલતો હોય તો અહીંયા પાઇપ નાખે છે કે ભાઈ આ બરાબર આપે છે. એમ આપણા હૃદયમાં પ્રભુએ આપણને જે આપેલું છે વાનાઓ, આપણે માહેના વાનાઓ આપીએ, આપણે પ્રેમ આપતા હોઈએ તો પ્રભુ કે અને હું બીજું પણ આપીશ, અને જ્ઞાન આપીશ અને આપણે જ્ઞાન વહેતા હોઈએ તો પ્રભુ કે અને માફી આપું. આ બધા વાનાઓ આપણને ભરે છે, પછી આત્મિક વાનાઓથી ભરે છે, દૈહિક વાનાઓ પણ આપે છે અને જુએ છે કે આપણેનો વહીવટ વ્યવસ્થિત કરે છે કે નહીં. પ્રભુ એટલા માટે આપણને આપે છે. પ્રભુ કીધું મેં તમને પહેલાં મફત આપ્યું, તમે મફત પામ્યા પછી આપો. એવું નથી કે તમારી પાસે નથી, તમારી પાસે જે છે એ આપતા શીખો. પ્રેઝ ગોડ. પ્રભુએ ખાલી પૈસાની વાત નહીં કરી, દાનની વાત નહીં કરી, તો અહીંયા સાયાપણની વાત કરી. આપણે ઘણીવાર સાયાપણા માટે પ્રાર્થના નથી કરતા, લોકોની મુલાકાત નહીં લેતા. આપણે કહે છે મને પ્રાર્થના કરતા નથી આવડતું, આ ખોટી વાત કરીએ છીએ. આપણે કોઈને માફી આપી શકીએ છીએ. આમેન. માફ કરતા શીખીએ, દયા કરતા શીખીએ, ઈસુ ખ્રિસ્ત જેવા બની. આમેન. પ્રભુ પોતાનો જીવ પણ વાલો ના કર્યો, આપી દીધો. અને પ્રભુ લખેલું છે કે મિત્ર સાવ જીવ આપવો એના કરતાં મોટો પ્રેમ કોઈ નથી. પ્રભુને ખબર છે કે માણસને માફીની જરૂર છે, અને પ્રભુએ મફત માફી આપી. આમેન. એ બતાવે છે કે આપણને પ્રેમ કરે છે. આપણે પણ ખ્રિસ્ત જેવું ખ્રિસ્તની આજ્ઞાને પાડીએ. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. આભાર માનીએ કે પ્રભુ આપણને જે આજ્ઞા આપી છે, હાથથી આજ્ઞાને પાડતા પાડવાનું વચન આપીએ. પ્રભુ તમે જે માનવ આપેલા છે, મફત આપેલા છે, જ્ઞાન આપેલું છે, દાપણ આપેલું છે, અમે એને સંઘરીને રાખીએ. અમને વિશ્વાસ આપ્યો છે, અમે એને ઉપયોગમાં લઈએ. જેમ પાઉલ કે છે, જે કૃપાદાન મારામાં છે એ હું તમને મળીશ તો તમારા માટે પ્રાર્થના કરીશ અને એ દાન હું તમને આપીશ. હા, જેમ મૂસા પર જે આત્મા હતો અને મૂસાનો આત્મા લઈને બધા પર મૂકવામાં આવ્યો અને પ્રભુ જોવા માંગતા હતા કે મૂસાને દેખાય આવે છે કે નહીં. એના જેવો કોઈ માણસ હોય તો, અને યોશુઆને દેખાય આવી અને મૂસા કહે છે અરે પ્રભુ કરે બધા મારા જેવા પ્રવર્તક હોય. પિતા અમે માગે ચાવી નમ્રતા અમને આપો, અમને દેખાય ના હોય કોઈ વધે તો, પણ અમે પ્રભુ દરેકને આપનાર થઈએ કે જેથી અમે તમારા દીકરા કહેવાઈએ. તમે અમને શીર બનાવવા માંગો છો, અમે આપનાર બનીએ. પ્રભુ માફી આપનાર થઈએ, કારણ કે તમારી આજ્ઞા છે આપો. તમે કહો છોડી દે ને, હા અમે માફ કરીએ, જવા દઈએ, રહેવા દઈએ. પ્રાર્થના કરવાનું કહો પ્રાર્થના કરીએ. તમે કહો સુવાર્તા સુવાર્તા આપીએ, તમારી વાતો સ્પષ્ટપણે લોકોને શીખવનાર થઈએ. કોઈ પણ વાત રાખીએ નહીં, કારણ કે જે લોકોની પાસે હતું તેઓને ખૂટ્યું નહીં, કેમ કે જેની અછત હતી, જેની જરૂરિયાત હતી તેને તેઓએ પૂરા પાડ્યા. એમ પ્રભુ તમે અમને એટલા માટે આપો છો કે અમે આપનાર થઈએ કે જેથી બધાને સામાન્ય થઈ રહે અને તમારા રાજ્યમાં
પ્રભુ અમે ધનવાન થઈએ, પ્રભુ તમે ઇબ્રાહીમને જે આશ્રય આપ્યો એને પણ લોકોને આશ્રય આપ્યા, એને પણ લોકોને પ્રાર્થના કરી, પ્રભુ માંગ્યા છે, તમે એમને પહેલા છે, અમે આશ્રય થયા છે, અને અમારા વાલાઓ માટે પણ પ્રભુ માંગ્યા છે, પ્રભુ તમે જે મને આપ્યું હું પ્રાર્થના કરું છું આ વાલાઓ સાંભળનાર બેસનાર સાંભળનાર દરેક માટે, પ્રભુ તમે દરેકને આપો એવું જ્ઞાન, એવી નમ્રતા, એવી સ્મરણ શક્તિ, એવો વિશ્વાસ, એવી ધીરજ, હા પ્રભુ એ આત્મિક વાલાઓ અધિકારો દરેકને પ્રાપ્ત થવા માંગુ છું, કે પ્રભુ અમે તમારામાં આનંદ કરીએ, અને પ્રભુ એ હૃદય આપો કે અમે જે વાના પામેલા છે અમે દરેકને આપનાર થઈએ, મરતા પહેલા બધું વેચતા થઈએ, તમે જેમ કીધું તમે મફત પામ્યા મફત આપો, અમે જે બાબતો પામ્યા છે એ આજે કદાચ ખબર નથી પણ આંખોને ખોલો કે જેથી અમે જોઈએ અમને શું શું મળ્યું છે, અને પ્રભુ અમે લોકોને આપનાર થઈએ. પ્રત્યાભાર પ્રભુ આ વચનો દ્વારા તમે વાત કરો છો માટે, સંભળાવ્યું માટે, પ્રભુ દરેકમાં હોય, દરેક સમજણ પામે, અને પ્રભુ દરેક માફી પામે, દરેક તમારા આજ્ઞાને પાળનાર થાય, અને તમને જ્યારે કોઈ પ્રભુ કહે છે અને આજ્ઞા પાળે છે તમે પ્રસન્ન થાવ છો. ઓ પ્રભુ તમે કીધું તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો, હું જે કહું છું તે કેમ નથી કરતા, પ્રભુ તમારી આજ્ઞાને પાળવા માંગે છે, મદદ કરો, એવું હૃદય આપો કે મેં આપનાર થઈએ, અને પ્રભુ પાછું ન રાખીએ જેમ ખ્રિસ્તને પાછો ન રાખ્યો પણ આપી દીધો, એમ અમે પણ પાછું ન રાખીએ, ઉદારતાથી આપીએ કે જેથી અમને ખબર છે અમે વાવીશું, અમે 100 ગણું લણીશું. પ્રભુ દરેકને 100 ગણું આપો, આપનારને 100 ગણું મળે કે જેથી તેઓ જાણે કે પ્રભુના વચનો એ સત્ય છે. અને પ્રભુ અવાર ફરતી પ્રભુ તમારી બધી મહાન બાબતો માટે, હવે પ્રભુ અમે અનુભવ કરેલા છે કે અમે જ્યારે આપેલું છે અમને ખૂટ્યું નથી, પણ અમે તમારાથી ધનવાન થયા છે, અમને હૃદય મળ્યું છે, એ ઉદારતા મળી છે, હા પ્રભુ એ હૃદય દરેકને મળે માગું છું. પણ તમારા પ્રભુ વચનો માટે પ્રભુ દરેકને આશીર્વાદ આપો, દરેકની જરૂરિયાત છે એ પૂરી થાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન. પ્રભુ શ્રી પ્રાર્થના સાથે કરીએ. અવકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનો, તમારું રાજ્ય આવો, જે અવકાશમાં ત્યાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, દેશમાં એટલી આજ બના, જેમ અમે ઋણને માફ કરીએ છીએ તેમ ઋણને માફ કરો, અને પૈસા ન લાવો એટલે સતત છિટકો કરો, કે મિરાજ છે પરાક્રમ તમારી સહકાશિત તમારો છે, આમેન.